ચાલો ડાય દોજો. હવે બાળકો ના આજે નવા ધોરણ નો પહેલો દિવસ છે, સ્કૂલે જાય છે. શું કર્યું દફતર નું? હે હું દફતર દીદી ની વહી ગયા, બાપુ ને ઉભું નઈ થવાનું હે પાપા. તો નિંદ્રો બાળકો તો બધા વહી ગયા સ્કૂલે. ચાલો ડાયરા ને બધાને રામ રામ સીતારામ જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં ને? તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં. ને આપણે ચાલુ છે ગાઈ દેવાનું. આ થઈ ગયું મોડું ખબર. આપણે ગોપીને દોઈ લીધી ને હવે આપણે રાધાને દોવાની બાકી છે. તો એને જો ફાઇનલી આપણે બે ગાય દોવાઈ ગઈ છે. ને અમારે પૂરી બેન તો આજે છે ને એકલા થઈ ગયા છે. બપોર સુધી જ્યાં સુધી બાળકો ના આવે ત્યાં સુધી કા પૂરો. હે પૂરું બાપુ ને જગાડતો. બાપુ ને જે સામે ઉતા બાપુ ને જગાડતો. કોણ આવ્યું પૂરું? કોણ આવ્યું? પપ્પા છે? પપ્પા નથી બાજુ તો કમ્પ્લીટ થઈ ગયા ને હવે અહીંયા થોડોક બાકી છે. પછી આપણે કમ્પ્લીટ થઈ જશે. હાલો ડાયરો, હવે તમને હે ને આપણે વંશિકાની કઈ સ્કૂલમાં ભણવા ગયા છે ને એ તમને બતાવવા નજીક જ થાય. તો જો મિત્રો, આ છે અમારી વાડી. પાછળ અમારું ઘર છે ને અમારી વાડી. હાલો સ્કૂલ બતાવું તમને. આ દેખાય ને આવડું? જ્યાં પાછળ દેખાય એ છે ને વંશિકાની સ્કૂલે બેસાડ્યા છે જેવડી સ્કૂલમાં. આથી સાવ નજીક જ થાય જે સ્કૂલમાં વંશિકા નૈવ્યા અને આપણે સોનું ત્રણે એ સ્કૂલમાં જાય. દર્શન ને તો જે ત્યાં ગયા વર્ષે જતા એને સ્કૂલમાં છે. બપોરનો એક થઈ ગયો છે. મસ્ત મજાના આપણે મગ પોળા કરી દીધા. કોઈની નવીન પ્રકારના ઘઉં છે, કોઈની લેવા હોય તો કમેન્ટ કરજો. નવીન પ્રકારના ઘઉં? નવીન પ્રકારના ઘઉં? કાળા ઘઉં આવ્યા હતા ને, લીલા ઘઉં છે. લીલા કલર ના આપડે ઘઉં સાફ કરવાનું વલર આવે ને એ આવે છે. હમણે રામજીભાઈ લઈને આવે કીધું. જો ઉપર કસુર કસુર દેખાય ને કોક કોક ચીંગ છે વેલર માં નાખી દે એકદમ ક્લીન થઈ જાય. ઉપણવામાં તો આખ પછી ઉપણો ને મગ ઉપાડે મગ પોળા કરી દીધા તપવા દીધા ને તા ઉપર સાય આવી ગયો. જો હાલો ડાયરો બપોરા હજુ કરવાના બાકી છે. બાબર ના બાજર ના રોટલા વંશિકાની બધા સ્કૂલેથી લઈ આવ્યા છે. હવા બહાર થયા ને ત્યાં સ્કૂલે છૂટી ગયા હતા, આપણે લઈ આવ્યા હતા. આજે પણ આપણે પાછા લીમડાના સાંજે બપોરા કરવા આવી ગયા છીએ. ગઈકાલે આવ્યા હતા, હમણાં લાઇટના કાંઈ ઠેકાણા નથી રહેતા. બપોરે લીમડાના સાંજે બપોરા કરવા આવી હે. બાળકોનો નાસ્તો બની ગયા કરવા. જો નાસ્તો પાછો કેમ લાવી વંશિકા? તો સોનું નાસ્તો કરે.
તાલો ડાયરો છે, મસ્ત મજાનું આપડે ગુંદા નું અથાણું વઘારેલા રોટલા નાસ્તા લઈ ગયા થઈ. ના તો મિત્રો મસ્ત મજાનું આપણું ફેવરેટ શાક આપણે ભરેલા રીંગણાનું શાક છે, મસ્ત મજાનું ખાઈ જો બટેકા ને નોખા થઈ ગયા રીંગણા ભરેલા હતા. ખીચડી ખાઈ લેવાની આપડે બપોરા કરી ચાય મસ્ત મજાના, ને ટ્રેક્ટર આવી ગયો હું સાફ કરવાનું વાળું કે બપોરા કરે વાળું નહીં નવો મોબાઈલ તો જોડાયો છો, બધું નવું જ લીધું છે, પેંડા ખવડાવવા જ પડે ને, નવું આવે બધી વસ્તુ આવી જાવી પછી પેંડા ખવડે. હવે હું વળી બાકી છે કેટલું લેવાનું એમ નો હાલે, બધી હારે નો હોય, એક એક હોય, કિલો કિલો ખબરાઈ જાય. ના ના અમાર કિલો કિલો ને જ ખાવા, બે જણા પકડી રાખે ને ઢીબી કિલો. ના ના ભલે બે જ પેંડા આપો પણ એક એક હારે ને જ ખાવા. લેવા જાય કિલો ને બોક્સ લેતા આવજે, એમ ખાઈ લીશું એક એક જણા નું કિલો કિલો. આમાં આખા પરિવાર નું હોય, એક નું નહીં પરિવાર, એક કિલો હોય જાય. હવે જો તો કિલ્લા બધા છે, પેલા ડેમો કરવાનો છે, કિલો એક જણા કીધું ફૂટે છે તો બીજા આવે ને બંધ રે. પૂરું થઈ જાય. હાલો મિત્રો આપડે છે ને મગ સાફ કરવાનું કામ કાજ ચાલુ કરી દીધું છે, અહીંયા ઉપર વરવાનું હાલે લીમડો છે. ફાઈનલી આપડે છે ને બધા મગ સાફ કરી નાખ્યા છે, મોટા મોટા દાણા નીકળ્યા છે, સાડા ત્રણ થઈ ગયા છે, અને જો પૂરી બેન છે ને ચોટી લે છે, ચોટી ખબર શું કરે પૂરું. હા પૂરો પાણી લેવા જવું છે, ડિસિઝન લેવાય સાણી ને
કસરો હતો ને ધોકાઈ નાખ્યો. તું પેલો દિવસ કેવો ગયો સોનુ? તને હું કીધું ટીચરે, હે સોનુ તને ટીચરે હું કીધું? હે ખરા સોનુ? રોટલા ને એવું ખાવાનું એમ કેતી હતી. નાસ્તો બીજો બાર નો ભાગ નહી ખાવાનો, ઘી સોપડી ને રોટલી ખાવાની એમ. બિસ્કીટ વેફર બજાર નો નાસ્તો નહી ખાવાનો દુકાન. બાપુ કે કેવાય ને કે કિલો મોકલો ખાઈ ભણાવે. આપડે થોડી થોડી ભર લીધી હે ને ડાયરો વાગી ગયા છે આપડે સાંજ ના. મને સમજો સાડા છ થઈ ગયા હે ને મિત્રો આપડે સા નાખવા છે. ટ્રેક્ટર આવી ગયું હે આપડે રામજીભાઈ આવી ગયા સા નાખવા. તો અમને તમને બતાવું સૌથી પહેલા તો હે ને મિત્રો આપણે મગ કેટલા છે ને એ વજન કરી નાખીએ. હા વજન કરી નાખી લે આપણે અંદાજ છે કેટલાક છે. બાસકા પડ્યા ને એ બધા વજન કરી નાખે. આમ બાસકા આમ તમને જોવામાં ઓછા લાગે પણ મગ નો વજન એટલો હોય ને આમ રેતી કેમ હોય પણ એટલો વજન હોય આમ. થોડોક ઓછો હોય વજન એટલો જ હોય. અંદાજે એમ જોતા એવું લાગે છે 10-12 મણ આજુબાજુ હશે મગ નો વજન કરી નાખ્યો હોય ને બધા છે ને આપણે 10-11 મણ જેવા મગ થયા છે ને કહા જઈને એવું બધું ગણો એટલે અંદાજે આપણે 12 મણ આજુબાજુ મગ થયા છે ટોટલ બધા. ઉપલા ભાગમાં હતા આપણે 5-4 મગ, એમાં તો રાજા નતા છે પણ આપણે નીચલા ભાગમાં હતા ને મગ ને આપણે કાઢીને તરત વજન ગીર્યો હતો ને 6-7 મણ જેવા એમાં થયા હતા. પછી ઉપલા ભાગમાં તો બહુ ખાસ હતા નહીં એટલા બધા. ખર્ચા વગર ના કેવા ઘણા કેવાય એટલે ભાઈ જો પલાળી ને ભાઈ ભીડ હોય એટલે ભીડ પડી રહે નઈ ભાઈ મગ લઈ આવે બાર. આ બાજુ તો ક્યાર નું ચાલુ છે કલાક 1.5 કલાક થવા આવી ગઈ જો છે. કાળું ડીબા વરસાદ ફૂલ ચાલુ છે ભાઈ. બીજો મસ્ત મજાનું કાંધું સાફ કરે રામજીભાઈ હે ને સા નાખે છે આપણે આ ભાગમાં. આ એક ભાગમાં જ નાખવાના કેમ કે ઉપલા બે ભાગમાં તો આપણે માંડવીનું વાવેતર કરવાનું છે. એમાં કંઈ સા નાખવાનો હોય નહીં. આમાં તુવેર ને એવું બધું વાવેતર કરવાનું છે આમાં સા નાખવાની જરૂર પડે. તો જો મસ્ત તમજાના સા નાખે હાલો કેવા સીધા શર્ટ દોરી શર્ટ થાય છે સા એ તમને બતાવું. એકદમ સીધા મસ્ત મજાના જો દર્શનભાઈ ત્યાં આંટો મારવા આવી ગયા. જો દર્શન આપણે વરસાદ કેદી આવશે શી ખબર
દર્શન કેમ નથી ખબર થાય, વરસાદ કેદી આવશે. હા નખાય એ 30 ની જાળી, એટલે તમે બધા કમેન્ટ કરો ને એ પહેલા જ તમને જણાવી દઉં કે શા કેટલા ની જાળી છે. આપણે 30 ની જાળી આવે ને 30 ની જાળી શા છે, કેમ કે તુવેરનું વાવેતર કરવાનું. જો આશામાં તુવેરનું વાવેતર કર્યું હોય ને તો આ બેમાં નહીં કરવાનું ને ઓલામાં કરવાનું, એટલે તુવેર થાય ને એમ નહીં કાઢે, વચમાં બીજું કંઈક વાવેતર થઈ જાય. વાવેતર કરવાનું છે એનો બ્લોગ આવશે તે, તો બધા એને ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો બધા, ને નોટિફિકેશન બેલ આવે એ ઓલ પર સિલેક્ટ કરીને રાખજો બધા, એને તમને ખબર પડી જાય શું શું વાવેતર કરવાનું છે. એ ફાઇનલી ડાયરો આપણે કમ્પ્લીટ બે ગંજી છે ને આપણે ઢાંકી દીધી છે, ને સાહેબ તે કમ્પ્લીટ બધા છે ને નખાઈ ગયા છે, તો સહેલી આંચ આવે એટલે પૂરું, ને સુરત દાદા ગયા એટલે દેખાણા, ને વાદળ જો ઉપર આવી ગયા કાળું દીબાણ. હવે સાર સાર આવે કે ન આવે જોઈ જાય, ને હવે આવે તો હવે ભલે આવતો, હવે આપણે સાર નખાઈ ગયા છે.